પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસમાં સંગઠન મજબૂત કરવા અને આગામી ચૂંટણીની રણનીતિ ઘડવા માટે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. બુધવારે ફરી એકવાર ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર એટલે કે પીકે સાથે પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઈ હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સહિત પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓની બેઠકમાં હાજરી હતી. બેઠક બાદ પાર્ટીના મહામંત્રી રણદીપસિંહ સુરજેવાલે જણાવ્યું હતું કે પ્રશાંત કિશોરના સૂચનોમાં કોંગ્રેસ સંગઠનને વધુ અસરકારક બનાવવા અને આગામી ચૂંટણી માટે વ્યૂહરચના, સંગઠનાત્મક ફેરફારો અને સંગઠનને લોકો ફ્રેન્ડલી બનાવવાનો સમાવેશ થાય છે. આ સૂચનો પર ચર્ચા ચાલી રહી છે. રાજસ્થાનના છત્તીસગઢના મુખ્યમંત્રીઓ સાથે પણ ચર્ચા કરાઈ છે. આ પરામર્શ બે ત્રણ દિવસમાં પૂર્ણ થવાની ધારણા છે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે પાર્ટી બે ત્રણ દિવસમાં પ્રશાંત કિશોરની ભૂમિકાને અંતિમ રૂપ આપશે. આ સાથે પાર્ટીમાં મોટા ફેરફારોની તૈયારી પણ ચાલી રહી છે. કોંગ્રેસના રણનીતિકારોનું કહેવું છે કે સંગઠનમાં આ ફેરફાર પ્રશાંત કિશોરની ચૂંટણી રણનીતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.